વિગતવાર સમાચાર પર નજર કરીએ તો બનાસકાંઠામાં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે ત્યારે ઠાકોર સમાજના આગેવાનોનો આક્રમક મિજાજ જોવા મળ્યો હતો બનાસકાંઠામાં ઠાકોર સમાજની જિલ્લાના આગેવાનોની બેઠક મળી હતી જેમાં બંને પાર્ટી પાસેથી ટિકિટની માંગ કરાઈ છે બનાસકાંઠામાં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે તો ટિકિટ કેમ નહીં તેઓ સુર લોકસભાની ચૂંટણી આવતા જ વિવિધ સમાજના આગેવાનો સમાજના ઉમેદવારો માટે માથામણ શરૂ કરી દીધી છે ત્યારે ઠાકોર સમાજની જિલ્લાના આગેવાનોની બેઠક મળી હતી જેમાં બંને પાર્ટી પાસે ટિકિટની માંગ કરવામાં આવી છે જોકે ટિકિટ નહીં આપે તો ઠાકોર સમાજની નારાજગીનો ભોગ પાર્ટીને બનવું પડશે તેવી ચીમકી પણ જારી છે લોકસભાની ચૂંટણી શરૂ થતા જ બહુમતી ધરાવતા સમાજ બંને પક્ષ પર દબાણ કર્યું છે બનાસકાંઠા લોકસભામાં સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો છે જોકે જિલ્લામાં આટલી બહુમતી ધરાવતા સમાજો હોવા છતાં આજ દિન સુધી કે કોંગ્રેસ ક્યારે લોકસભામાં ઠાકોર સમાજને ટિકિટ આપી નથી જેથી ઠાકોર સમાજ આ વખતે બંને પક્ષ સામે પણ કર્યો છે ભાજપના સેન્ટ સમયે ભાજપના નિરીક્ષકો સમયે ઠાકોર સમાજ ટોળાએ ઉગ્ર માંગ કર્યા બાદ ફરી આજે જિલ્લાના ઠાકોર સમાજના યુવાનો અને આગેવાનો સાથે ઠાકોર સેનાના કાર્યકરોની બેઠક તાલુકાના ભોયણ એક મળી હતી હતી જેમાં બંને પક્ષ સમાજની કદર તેવી ઉગ્ર માંગ બની ઠાકોર સમાજના યુવા અગ્રણી મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને વર્ષ બાદ અમારો સમાજ લોકસભાની માંગ કરે છે ત્યારે બંને પક્ષે વિચારવું જોઈએ જો બંને પક્ષ માંગ નહીં સ્વીકારે તો ઠાકોર સમાજના રોષનો ભોગ બનવો પડશે બનાસકાંઠામાં હાલ લોકસભામાં જોઈએ તો સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે અને હાલ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે કોંગ્રેસના પિનલ ઠાકોર છે ત્યારે ભાજપ માં જિલ્લા પ્રમુખ તરીકે કિશોરજી ચૌહાણ તેઓ રાજ્ય કક્ષાના મંત્રી હતા અને ફરી વિધાનસભામાં ટિકિટ આપી હતી પરંતુ તેઓ હારી ગયા હતા અને જે હાલ ભાજપ માંથી લોકસભાની દાવેદારી કરી રહ્યા છે આમ બંને પક્ષોએ ઠાકોર સમાજ ની કદર તો કરી છે પરંતુ હાલ સમાજની માંગ લોકસભાની છે જે માંગ પાર્ટી નહીં સ્વીકારે તો નારાજગીનો ભોગ તે પાર્ટીઓને બનવું પડશે તેવું આગેવાનોએ જણાવ્યું હતું બનાસકાંઠામાં હાલ લોકસભાના ઠાકોર સમાજ બંને પક્ષો પાસેથી ટિકિટની માંગ કરી છે અને પગ પસેરો કરવામાં આવ્યો છે બંને પક્ષો મૂંઝવણમાં મુકાઈ ગયા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે બંને પક્ષમાંથી કોણ ઠાકોર સમાજની કદર કરે છે કેમેરામેન જગદીશ પઢિયાર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા